सदिशों सरवाळो आपणे जोई गया त्रिकोणनी रीते अने समांतर बाजू चतुष्कोणनी रीते, बराबर। त्रिकोणनी रीते बे सदिशोनो सरवाळो करो एटले पहेलो सदिश मूकवानो, पहेला सदिशना शीर्ष पर बीजानुं पूछ आवे एम बीजो मूकवानो, बराबर, के रजू करवानो के दोरवानो जेम तमे बोलो एम। ત્યારબાદ પહેલાંના પૂંછથી બીજાના શીર્ષને જોડતો સદિશ દોરો, બરાબર, એ ગોઠવેલા બે સદિશોનો સરવાળાનો સદિશ કહેવાય। આ જ હકીકત વાપરી આપણે ત્રિકોણની રીતથી જ બે સદિશોની બાદબાકી પણ કરી શકીએ। એટલે સરવાળો કરવો અને બાદબાકી કરવી એમાં થોડોક ફરક છે, એ ફરક અહીં આપણે ધ્યાનમાં રાખીશું। આપણે કોઈ પણ બે સદિશ લઈ લીધા, આ સદિશ એ છે અને આ સદિશ બી છે, ચોક્કસ મૂલ્યના ચોક્કસ દિશામાં। આ તમે જે બે સદિશ લો ને એ તમારી રીતે તમે ગમે એ લઈ શકો, બરાબર। આપણે આ મુજબ લીધા। હવે પહેલાં આપણે સદિશ એ અને સદિશ બીની બાદબાકી કરવી છે। સદિશ એ અને સદિશ બીની બાદબાકી કરવી છે, અથવા તો સદિશ એમાંથી સદિશ બી બાદ કરવો છે, બરાબર, એમાંથી બી બાદ કરવો છે। ત્યારબાદ આપણે બીમાંથી એ પણ બાદ કરીશું અને બે માટે જે પરિણામ મળશે એ હરખા મળશે જુદા મળશે એ ચેક પણ કરવાનું છે। તો હવે એમાંથી બી બાદ કરવો હોય તો પહેલાં તો જો આપણે એમાંથી બી બાદ કરવો એનો અર્થ શું થાય, અર્થ કરીએ તો સદિશ એમાંથી સદિશ બી બાદ કરવો એટલે સદિશ બી બાદ કરવો એટલે સદિશ એમાં માઇનસ સદિશ બી ઉમેરવું, બરાબર। જો સદિશ એ પ્લસ માઇનસ સદિશ બી લખીએ આપણે, સદિશ એ પ્લસ માઇનસ સદિશ બી, તો આમ આપણે શબ્દો પ્રયોગ આવો કરશું ને કે આ સદિશ એનો અને માઇનસ સદિશ બીનો શું છે, સરવાળો, બરાબર। તો આના બરાબર આમ તો લખાય આ સદિશ એ એમના એમાં કાઉન્સ કાઢી નાખો એટલે અહીંયા માઇનસ થઈ જાય। તો આનો અર્થ એવો થયો કે સદિશ એનો અને માઇનસ સદિશ બીનો સરવાળો એટલે જ સદિશ એ અને સદિશ બીની બાદબાકી, બરાબર। એટલે આપણે એ માઇનસ બી મેળવવું હોય ને ત્રિકોણની રીતે તો આપણને તો સરવાળાની પદ્ધતિ ખબર છે ને, એ જ ઉપયોગમાં લેવાની છે। તો આપણે મેળવવું છે સદિશ એ માઇનસ સદિશ બી, એટલે આપણે કરવાનું થશે સદિશ એ પ્લસ માઇનસ સદિશ બી। હવે માઇનસ સદિશ બીનો અર્થ શું થાય, તો કે જે બી સદિશ લીધો છે ને એને ઉલટાવી દો તો એને શું કહેવાય, માઇનસ સદિશ બી। કોઈ પણ સદિશની દિશા ઉલટાવી દો ને, એટલે આને આપણે બી કીધું હોય તો આ સદિશને આમ મેં ઉલટો દોર્યો અહીંયા તો એને કહેવાય માઇનસ સદિશ બી, બરાબર। ખાલી દિશા જ ઉલટાવી, મૂલ્યમાં કંઈ ફેર પડતો નથી, આ દિશા અને આ દિશા પરસ્પર કેવી છે, વિરુદ્ધ છે। તો હવે આપણે એ માઇનસ બી મેળવવા સદિશ એનો અને માઇનસ સદિશ બીનો શું કરીશું, સરવાળો। તો હવે એ સરવાળો ત્રિકોણની રીતે જ કરવાનો, બરાબર। આપણે આગળ કેમ એ અને બીનો સરવાળો કર્યો હતો એમ અહીંયા એ અને માઇનસ સદિશ બીનો સરવાળો કરવાનો, બરાબર। તો એ અને માઇનસ સદિશ બીનો સરવાળો કરો એટલે જ આપણને સદિશ એ માઇનસ સદિશ બી મળી જશે। તો એને પહેલાં રજૂ કરવાનો, એના શીર્ષ પરથી માઇનસ બીને રજૂ કરવાનો અને પછી આપણને જે પરિણામી સદિશ મળશે એ એનો અને માઇનસ સદિશ બીનો શું મળશે, સરવાળો। એનો અને માઇનસ સદિશ બીનો સરવાળો મળે એને જ કહેવાશે એની અને બીની બાદબાકી। તો પહેલા એને રજૂ કરો, સદિશ એને રજૂ કરો, રજૂ કરતો સદિશ દોરો, બરાબર। તો સદિશ એને રજૂ કરતો સદિશ દોરીએ આપણે, બરાબર, એને ઉપાડી અને અહીંયા મૂકવાનો જ ખાલી આ સદિશ અહીંયા દોર્યો, મૂલ્ય એ જેટલું જ, દિશા એની દિશા હતી એ જ। હવે એના શીર્ષ પરથી કયો સદિશ દોરવાનો, માઇનસ બી। સદિશ એના શીર્ષ પરથી માઇનસ સદિશ બી રજૂ કરો, એના શીર્ષ પરથી માઇનસ સદિશ બી રજૂ કરવો છે આપણે, એટલે આ એનું શીર્ષ અને માઇનસ સદિશ બી એટલે આવ્યો, આજો
तो आ सदीश नी दिशा आम छे माइनस सदीश बी नी, एटले आ माइनस सदीश बी आई थी उपाड़ी अने अहीं मूकवानो के जेथी आ माइनस सदीश बी नू पूछ एना शीर्ष पर आवे अने एनी दिशा पण जळवाई रहे अने मूल्य पण जळवाई रहे। तो आने उपाड़ी अहीं मूकवानो छे बराबर। तो आ रीते थशे, आ दिशा ईज आ दिशा छे, आ एनी दिशा ईज आ एनी दिशा अहीं छे बराबर। आ एनी दिशा आ थई माइनस सदीश बी नी दिशा। तो बस हवे आ थयो पहेलो सदीश ने आ थयो बीजो सदीश। त्रिकोणना नियम वडे आ बेना सरवाળાનો સદિશ મેળવવો હોય તો પહેલાના પૂછને અને બીજાના શીર્ષને જોડતો સદિશ દોરી દેવાનો। તો પહેલાનું પૂછ એટલે એનું પૂછ અને માઇનસ બીના શીર્ષને જોડતો સદિશ દોરો, આમ આવશે બરાબર। આ રહ્યું, તો આ સદિશને કંઈક આપણે નામ આપી દઈએ સદિશ આર। તો સદિશ આર એટલે સદિશ એ પ્લસ માઇનસ સદિશ બી, એટલે જ સદિશ એ માઇનસ સદિશ બી। આને આપણે સદિશ એ અને સદિશ બી ની બાદબાકીનો સદિશ એવું કહી શકીએ, અને આપણે સદિશ એ અને માઇનસ સદિશ બી નો સરવાળાનો સદિશ એવું પણ કહી શકીએ। વાત એક જ થઈ। હવે આટલું કર્યા બાદ સદિશ એના પૂછથી માઇનસ સદિશ બી ના શીર્ષને જોડતો સદિશ દોરો, બરાબર। અને એ જે સદિશ આ દોર્યો, જે આ સદિશ સદિશ એ અને સદિશ બીની બાદબાકીનો સદિશ છે, બરાબર। આ તો આપણે વ્યવસ્થિત બધે મુદ્દા પ્રમાણે લખીએ છીએ, બાકી એનો ઉપયોગ કરવાનો થાય ત્યારે તો આ પદ્ધતિ તમને યાદ હોવી જોઈએ। આવો પ્રશ્ન પૂછે કે આ રીત વર્ણવો, તો તમારે બધા સ્ટેપ લખવા પડે કે શું કર્યું તમે, એને રજૂ કર્યો પછી માઇનસ બીને, બરાબર એ રીતે। હવે હવે આપણે જેમ અહીંયા એ અને બીની બાદબાકી કરીને, હવે આપણે આ જ સદિશો જે છે એમાં આપણે બી અને એની શું કરવી છે, બાદબાકી, બરાબર। એ અને બીની બાદબાકી કરી, હવે બી અને એની બાદબાકી, સદિશ બી અને સદિશ એ ની બાદબાકી કરવી છે। ક્રમ બદલી નાખો આપણે, જો અહીંયા આપણે એમાંથી બી બાદ કર્યો, હવે આપણે બીમાંથી એ બાદ કરવો છે। તો હવે તમે વિચારી શકો છો કે બીમાંથી એ બાદ કરવો હોય એનો અર્થ એવો થાય કે સદિશ બીમાં માઇનસ સદિશ એ ઉમેરવો। જો આમ લખું, સદિશ બી પ્લસ માઇનસ સદિશ એ, આના બરાબર શું લખાય, સદિશ બી માઇનસ સદિશ એ। તો સદિશ બી અને માઇનસ સદિશ એનો સરવાળો એને જ કહેવાય સદિશ બી અને સદિશ એની બાદબાકી, આની જેમ જ બરાબર। એટલે આપણે પહેલાં સદિશ એ જે છે ને એની વિરુદ્ધ દિશાનો સદિશ અહીં દોરી દઈએ, એટલે આને કહેવાશે માઇનસ સદિશ એ। આ જેમ બીની વિરુદ્ધ દિશાનો સદિશ માઇનસ બી, એમ એની વિરુદ્ધ દિશાનો સદિશ માઇનસ એ। અહીંયાનો અર્થ એ લખીએ, જો આ લખો એમ કે સદિશ બીમાંથી સદિશ એ બાદ કરવો, એટલે બાદ કરવો એટલે સદિશ બીમાં માઇનસ સદિશ એ ઉમેરવો, બરાબર। તો હવે સદિશ બીમાં માઇનસ સદિશ બી ઉમેરવો છે, તો પહેલાં આપણે બીને રજૂ કરીશું, સદિશ બીને રજૂ કરતો સદિશ દોરો। આ પહેલો સદિશ થયો ને આ રહ્યો, આ બીજો થયો, આ બેનો સરવાળો કરવો છે। તો સદિશ બીને રજૂ કરો, પહેલાં સદિશ બીને રજૂ કરતો સદિશ દોરો, બરાબર। અહીંયા દોરતા જઈએ, જો સદિશ બીને રજૂ કરતો સદિશ દોરો, સદિશ બી એટલે આ રહ્યો, આ સદિશ બી બરાબર આટલા મૂલ્યનો આ દિશામાં છે, તો આ સદિશને અહીંયા રજૂ કરવો છે, અહીંયા દોરીએ આપણે
मूळ जे दिशा छे ने ई बदलावी न जोईए अने मूल्य पण न बदलावू जोईए। आ रह्यो आ सदिश छे, आ અહીંયા મૂક્યો બરાબર, બીની દિશા જે ઓરિજિનલ હતી એ જ આ છે। હવે બીને રજૂ કરી દીધો અને બીના શીર્ષ પરથી કોને રજૂ કરવાનો? માઇનસ સદિશ એ, બી અને માઇનસ એનો સરવાળો કરવો છે ને, તો માઇનસ સદિશ એ એટલે એની દિશા હતી એના કરતાં વિરુદ્ધ દિશાનો, એટલા જ મૂલ્યનો આ માઇનસ સદિશ એ અહીંયા મૂકો, અહીંયા બીના શીર્ષ પરથી એટલે આમ આવશે ને, સમજો છો બરાબર। આ થયું માઇનસ સદિશ એ, આ માઇનસ સદિશ એની દિશા। તો પહેલો સદિશ બી, બીના શીર્ષ પરથી માઇનસ સદિશ એ રજૂ થઈ ગયા બાદ હવે આ બેના સરવાળાનો સદિશ મેળવવો છે, તો પહેલાના પૂછને બીજાના શીર્ષ સાથે જોડતો સદિશ દોરવાનો। તો પહેલો એટલે સદિશ બી, બીજો સદિશ એટલે માઇનસ સદિશ એ, એટલે આમ આવશે। પહેલાંના પૂછથી બીજાના શીર્ષને જોડતો સદિશ, આને કહેવાય કંઈક નામ આપી દઈએ સદિશ આર ડેસ, બરાબર, કંઈક નામ આપીએ સદિશ આર ડેસ। તો સદિશ આર ડેસ બરાબર સદિશ બી પ્લસ માઇનસ સદિશ એ, અને સદિશ બી પ્લસ માઇનસ સદિશ એ એટલે જ સદિશ બી માઇનસ સદિશ એ, બી અને એની બાદબાકીનો સદિશ એ આર્યો। આ એ અને બીની બાદબાકીનો સદિશ આર્યો આ। હવે બે આકૃતિ જુઓ, બે સરખા મળ્યા, સદિશ સરખા છે કે સમાન છે એવું ક્યારે કહેવાય? હા, મૂલ્ય અને દિશા બે કેવો હોવો જોઈએ? સરખા। આ શરતનું પાલન થાય આપણે સમાન સદિશોનો અર્થ એ લખો, બરાબર, મૂલ્ય અને દિશા સરખા હોય તો સમાન સદિશો કહેવાય, તો એકબીજાની બરાબર લખાય। પણ અહીંયા તમે ચેક કરો બે આકૃતિમાં, તો આ થઈ સદિશ એ માઇનસ સદિશ બીની દિશા, આ રહ્યા અહીંયા તીર આવે જો એના માટે, અને સદિશ બી માઇનસ સદિશ એની દિશા આ થઈ, તો શું આ બે દિશા એક જ છે? વિરુદ્ધ છે, જો આ આમ છે ને આ રહ્યું આમ છે। તમે એકદમ માપ, આના જે માપ હોય ને એક્ઝેક્ટ લઈને દોરો ને, તો આ બેની દિશા એક્ઝેક્ટ કેવી આવે? વિરુદ્ધ આવે, મૂલ્ય સરખા આવે, દિશા પરસ્પર કેવી આવે? વિરુદ્ધ આવે। તો દિશા વિરુદ્ધ હોય તો આ બે સદિશો, સદિશ એ માઇનસ સદિશ બી અને સદિશ બી માઇનસ સદિશ એ, સમાન સદિશો કહેવાય નહીં। એટલે કે આપણે સદિશ એ માઇનસ સદિશ બી બરાબર સદિશ બી માઇનસ સદિશ એ એવું લખી શકીએ નહીં, સદિશોની બાદબાકી સમક્રમી નથી, ક્રમ બદલાઈ જાય, એમાંથી બી બાદ કર્યું એની જગ્યાએ બીમાંથી એ બાદ કરો તો ક્રમ બદલાઈ જાય, તો સદિશ પણ બદલાઈ જાય। સરવાળામાં એવું નહોતું થતું, સરવાળામાં તમે એમાં બી ઉમેરો કે બીમાં એ ઉમેરો, તમે આકૃતિ પણ દોરી, બે વખતે સદિશ આપણને કેવો મળતો હતો? સરખો જ। એટલે એમ કહેવાય કે બે સદિશોનો સરવાળો સમક્રમી છે, જ્યારે બે સદિશોની બાદબાકી સમક્રમી નથી। સમક્રમી હોવું એનો અર્થ ક્રમમાં ફેરફાર કરવાથી કંઈ ફેર પડે નહીં, અને સમક્રમી ન હોવું એનો અર્થ કે ક્રમમાં ફેરફાર કરવાથી એમાં ફરક પડી જાય। અહીંયા દિશા બદલાઈ જઈ, જો આ દિશામાં ના આ દિશામાં, બરાબર, બીને રજૂ કરતો સદિશ દોરો, બીના શીર્ષ પરથી સદિશ બીના શીર્ષ પરથી માઇનસ એને રજૂ કરો, બરાબર, અને ત્યારબાદ સદિશ બીના પૂછથી, સદિશ બીના પૂછથી માઇનસ સદિશ એના શીર્ષને જોડતો સદિશ દોરો, આ સદિશને સદિશ બી અને સદિશ એની બાદબાકીનો સદિશ કહે છે, બરાબર।
આપણે નામ આપ્યું એ પ્રમાણે સદીશ આર ડેશ બરાબર સદીશ બી માઇનસ સદીશ એ. સદીશોની બાદબાકી સમક્રમી નથી. સદીશોની બાદબાકી સમક્રમી નથી. સમક્રમી નથી એટલે કે સદીશ એ માઇનસ સદીશ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સદીશ બી માઇનસ સદીશ એ. વચમાં ઇક્વલ ટુ લખાય નહીં. બે સદીશો વચ્ચે ઇક્વલ ટુ ત્યારે જ લખાય કે બેના મૂલ્ય અને દિશા બે કેવા હોય, સરખા હોય. લખી રાખો તો બરાબર. આ મેળવો મૂળ સદીશ આ આપ્યા છે તમને, આ રકમમાં સદીશ આપેલા, સદીશ એ છે, સદીશ બી છે, સદીશ સી છે. કઈ રીતે કરવું તો હું કહું તમને, જો અહીં ધ્યાન આપો. ત્રણ છે ને અહીંયા બરાબર, ત્રણ સદીશો છે. એ અને બીનો સરવાળો કરવાનો છે. એટલે પહેલાં તમારે એ અને બીના સરવાળાનો સદીશ મેળવવાનો, એ આવડે આપણને. એ અને બીનો સરવાળાનો સદીશ જે મળે ને એમાંથી સદીશ સી શું કરવાનો છે, બાદ કરવાનો છે. તો એ પ્લસ બી જે મળે ને એ પ્લસ બી આ રીતે આકૃતિમાં, એમાં એમાંથી સદીશ સી બાદ કરવો. એટલે અત્યારની જ વાત આપણી આ કે સદીશ એ પ્લસ સદીશ બીમાં માઇનસ સદીશ સી ઉમેરવું બરાબર ને. દોરો જે, ચાલો રફમાં દોરો જેવું હોય પહેલાં, પછી હું અહીં દોરું છું. એક જ આકૃતિમાં અલગ અલગ નહીં હો, એ પ્લસ બીનો સરવાળો એક જગ્યાએ ને પછી અહીંયાથી ઉપાડીને બીજું, એવું નહીં, એકમાં જ આવી જાય બધું બરાબર. લંબાઈને દિશા જે લીધી છે એ જળવાય એ રીતે, અને તમે બુકમાં આ પ્રમાણે જ આ લેજો. હા કર નાખ ફરી. જો પહેલાં અહીં ધ્યાન આપો, પહેલાં આપણે આ કાઉન્સમાં એ પ્લસ બી આપ્યું ને, એટલે પહેલાં આપણે એ અને બીનો શું કરવો છે, સરવાળો. આ થોડી વાર આ ભૂલી જાઓ, આ માઇનસ સી વાળું ભૂલી જાઓ. આટલું જુઓ, એ પ્લસ બી, આ સદીશ એ ને આ સદીશ બી, તો સરવાળો કરતાં પણ આવડે છે બરાબર. એને રજૂ કરો, સ્ટેપ બાય સ્ટેપ આમાં જવાનું હોય. એટલે ઉતાવળ કરવાથી કે આજુબાજુ સતત ડિસ્કસ કરવાથી એ ન આ થાય. આપણે જે અત્યાર સુધી આ વાત થઈ એના પર આધારિત પ્રયત્ન કરો એટલે થઈ જાય. આ સદીશ એ રજૂ કર્યો આપણે, સદીશ બી આમ છે ને જો બરાબર. એટલે આને એના શીર્ષ પરથી રજૂ કરો. એટલે પહેલાં આપણે એ અને બીને આમ ગોઠવી દીધા, એટલે હવે પહેલાં તો આપણે આ મેળવવાનું થાય ને આરીવા. એટલે એને ગોઠવો, એના શીર્ષ પરથી બીને ગોઠવો. હવે એના પૂછથી બીના શીર્ષને જોડતો સદીશ દોરો, એ આ બેના સરવાળાનો સદીશ કહેવાય. એટલે એ સદીશ પહેલાં આટલું બરાબર, આને કહેવાય સદીશ એ પ્લસ સદીશ બી. આટલી વાત થઈ ગઈ. હવે આપણી પાસે સદીશ એ પ્લસ સદીશ બી છે, અને સદીશ એ પ્લસ સદીશ બીમાંથી સદીશ સી શું કરવો છે, બાદ કરવો છે. તો સદીશ એ પ્લસ સદીશ બી, હવે આ બે ભૂલી જાઓ, આની તો રજૂઆત થઈ ગઈ ને, આ બેનો સરવાળો થઈ ગયો. હવે આપણી પાસે આ સદીશ એ પ્લસ સદીશ બી છે, આ જે બ્લેક પેનથી જે દોર્યો એ, અને એમાંથી સદીશ સી શું કરવો છે, બાદ કરવો છે. તો હમણાં આપણે એમ કેમ કીધું કે એમાંથી બી બાદ કરવો હોય તો એનો અર્થ એવો થાય કે એમાં માઇનસ બી ઉમેરવો. એવી જ વાત અહીંયા કે સદીશ એ પ્લસ સદીશ બીમાંથી સદીશ સી બાદ કરવો, એનો અર્થ કે સદીશ એ પ્લસ સદીશ બીમાં માઇનસ સદીશ સી શું કરવો, ઉમેરવો. એટલે આપણે અહીંયા માઇનસ સદીશ સી મેળવવો પડશે ને પહેલાં તો એ આપણને ખબર છે કે સદીશ સીની દિશા ઉલટાઈ નાખો, એટલે એને કહેવાય માઇનસ સદીશ સી. આને કહેવાય ને બરાબર, સીની જે લંબાઈ વધારે અહીંયા આપણે લીધી છે, એટલે જેટલી લંબાઈ આ હોય એટલી જ આ હોય, તો આ દિશા વિરુદ્ધ કરી નાખી. હવે આપણે સદીશ એ પ્લસ સદીશ બી અને કોનો સરવાળો કરવાનો થાય, માઇનસ સદીશ સી. તો સદીશ એ પ્લસ સદીશ બી અહીંયા રજૂ થઈ ગયો છે, આ મળી ગયો એ. હવે એ પ્લસ સદીશ બીના શીર્ષ પરથી માઇનસ સદીશ સી રજૂ કરવાનો. એટલે હવે સદીશ એ પ્લસ સદીશ બીના શીર્ષ પરથી માઇનસ સદીશ સી રજૂ કરવો છે, તો એ તો આપણને આવો મળ્યો છે ને જો બરાબર. તો આ સદીશને અહીંથી ઉપાડી
અને એ પ્લસ સદિશ બીના શીર્ષ પરથી દોરવાનો, મૂલ્યને દિશા જળવાય તેમ. એટલે જો આમ છે ને, આમ એટલે અહીંથી દોરો, એ પ્લસ સદિશ બીના શીર્ષ પરથી દોરવાનું થાય. અહીંથી લંબાઈ જેટલી હોય એટલી રાખવાની, અહીંયા લંબાઈ એની વધારે જ પ્રમાણમાં આપણે લીધી, તો એ પ્રમાણે આ કહેવાય માઇનસ સદિશ સી. હવે આ બે જોવાના, જો આ સદિશ એ પ્લસ સદિશ બી પહેલો સદિશ થયો, અને એના શીર્ષ પરથી આ થયો માઇનસ સદિશ સી, અને સદિશ એ પ્લસ સદિશ બીનું પૂછ અને માઇનસ સદિશ સીનું શીર્ષ ને જોડતો સદિશ દોરો આમ, તો એ આનો નાનો શું કહેવાય, સરવાળાનો સદિશ. અને એ જ આ થઈ જાય ને, જો સમજાખી વાત. એટલે અહીંથી આ આવે ફાઈનલ, આને કહેવાય સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ માઇનસ સદિશ સી. તો આના બરાબર આમ લખાય, સદિશ એ પ્લસ સદિશ બી માઇનસ સદિશ સી. તો આ જે આ સદિશ થયો ને, એની એની રેખાકૃતિ આ થઈ. આ ફાઇનલ જવાબ આપો. દોર્યા વગર તો આપણે એ પ્લસ બી કઈ બાજુ કેવી ખબર પડે, દોરવું જ પડે ને. અને જો આ આવું તમે આવી ગયું હોય બરાબર, તો ઠીક છે, ન આવ્યું તો આકૃતિ દોરી નાખવા. જેવા મૂળ સદિશ હોય ને એ પ્રમાણે ગોઠવણી થાય બરાબર. આવું જ આવી જ આકૃતિ કોને આવી હતી પેલા બધાને? પછી આટલું બધા શું તે શું દેવું દેખાડ્યું ખરો મને? તીરબીર મૂકવાના હો, તીરબીર મૂકવાના આવે. આ ખાલી ખાલી આ લાઈન નથી દોરવાની, આ જ્યાં ત્યાં આ એરો આવે ને એ અગત્યની વાત છે. અહીંયા એટલે આકૃતિ દોરો, જોઈને દોરો, એમાં એ એરો જ્યાં આવતો એ ભૂલવો નહીં, નકર ખોટું. સદિશોની આકૃતિ છે, ખાલી આમ અંતર નથી. બસ હવે વાતો બીજી બંધ કરો, જો ધ્યાન આપો. હવે આગળનો શબ્દ છે શૂન્ય સદિશ કોને કહેવાય, અને એને અનુરૂપ આપણે ઉદાહરણ પણ આપીશું. નામ જ શૂન્ય સદિશ છે જો, તો એના નામ પરથી જ એવી ખબર પડી જાય કે જેનું મૂલ્ય શું હોય, શૂન્ય હોય. અને જેનું મૂલ્ય જ શૂન્ય હોય તો એને પછી કંઈ દિશા હોતી નથી. જો અહીં ધ્યાન આપો, હવે બે સદિશો આ રીતે હોય, એટલે કે આ સદિશ એ લીધો મેં,
અને સદીશ એને ઉલટાવી દો એટલે સદીશ એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશાનો સદીશ હોય તો એને કહેવાય માઇનસ સદીશ. એટલે આ બે સદીશો એવા છે કે જે સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. સદીશ એ અને માઇનસ સદીશ એનો સરવાળો કરીએ આપણે, સદીશ એ પ્લસ માઇનસ સદીશ એ, મૂલ્ય સરખા જ છે, દિશા વિરુદ્ધ છે, બેનો આપણે શું કર્યો સરવાળો. તો સદીશ એ પ્લસ માઇનસ સદીશ એ, તો આનો અર્થ આવો થયો ને કે સદીશ એ માઇનસ સદીશ એ અને સદીશ એ માઇનસ સદીશ એ બરાબર ઝીરો. એક જ સદીશો હોય તો બાદબાકી શૂન્ય થાય. તો આને શબ્દોમાં લખીએ કે બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના, સમાન મૂલ્યના, બેના મૂલ્યો સરખા છે. આપણે આ એ હતો ને એને ખાલી આમ ઉલટાવ્યો જ છે એટલે મૂલ્ય તો સરખું જ રહેવાનું, દિશા વિરુદ્ધ થઈ ગઈ. બે સમાન મૂલ્યના અને બસ બીજી વાત તું ના કરશો, અહીંયા કંઈક વાત ભણતા હોય દરમિયાન ધ્યાન આપણું રાખો બરાબર, વાત બીજી પછી સતત ચાલુ ના રાખો. બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના સદીશોનો સરવાળો કરવાથી, બરાબર, આપણે બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના સદીશોનો સરવાળો કર્યો, જવાબ શૂન્ય મળ્યો, તો સરવાળો કરવાથી શૂન્ય સદીશ મળે છે. એટલે આમ તો આખું નામ ભલે શૂન્ય સદીશ એવું આપ્યું પણ હકીકતમાં તો શૂન્ય જ, એમ શૂન્ય છે એનો અર્થ કે એને મૂલ્ય નથી, તો દિશા એ કંઈ હોવાની નહીં એટલે એને સદીશ કહેવાય જ નહીં. જેને દિશા હોય ને એને જ શું કહેવાય સદીશ. એટલે આપણે અહીંયા શબ્દ પ્રયોગ ભલે શૂન્ય સદીશ કરીએ છીએ પણ હકીકતમાં એ કંઈ સદીશ છે નહીં, બરાબર, ઝીરો. ટૂંકમાં એ સદીશ એ માઇનસ સદીશ એ બરાબર ઝીરો, સદીશ બી માઇનસ સદીશ બી બરાબર ઝીરો. બેના મૂલ્યો સરખા હોય ને બે પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો પછી એનો જવાબ સરવાળો કરો એટલે જવાબ શૂન્ય આવવાનો, તો આ શૂન્ય સદીશ કહેવાય. હવે બીજી વાત જો, એક તો તમે આ રીતે શૂન્ય સદીશ મેળવી શકો કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના સદીશોનો સરવાળો કરીને શૂન્ય સદીશ મળે. બીજી રીતે આમેય મળે, તમે કોઈ સદીશ સાથે શૂન્ય ગુણી દો તો જવાબ શૂન્ય આવે. કોઈ પણ સાથે શૂન્ય ગુણવામાં આવે તો જવાબ શૂન્ય જ આવે ને. એમ સદીશ સાથે પણ, સદીશ એ હતો એ કાલો, એને મૂલ્ય હતું દિશા હતી પણ એની સાથે તમે ઝીરો ગુણી નાખો તો એનો જવાબ શું થઈ જાય શૂન્ય, બરાબર. એટલે કોઈ સદીશને શૂન્ય વડે ગુણવાથી પણ કયો સદીશ મળે છે શૂન્ય સદીશ. કોઈ સદીશ એને શૂન્ય વડે ગુણવાથી શૂન્ય સદીશ મળે, બરાબર. આ સદીશ એક હતો પહેલાં, એને કંઈક મૂલ્ય હતું અને દિશા હતી, આગળ ઝીરો મૂકી દો તો બરાબર શું થઈ જવાનું ઝીરો, બરાબર. હવે આ જે શબ્દ અહીંયા આપણે સમજાવ્યો, એ શબ્દ અહીંયા આપવાનું કે એ શબ્દ અહીંયા લેવાનું કારણ શું છે તો એ આપણે ઉદાહરણ દ્વારા સમજી શકીએ છીએ. બાકી આમ તો આ તમે લખ્યું બરાબર, અહીંયા તો એનો અર્થ એવો થયો ને કે ઝીરો એમ ટૂંકમાં. પણ કોઈ ગતિ વાહનની કે કણની આપણે ધ્યાનમાં લઈએ અને એની સાથે સંકળાયેલ સ્થાનાંતર, વેગ, પ્રવેગ જેવી સદીશ રાશિઓ આપણે ધ્યાનમાં લઈએ તો અહીંયા આપણે શૂન્ય સદીશને સાંકળી શકીએ. કયા અર્થમાં જો અહીં ધ્યાન આપો એક મિનિટ. ઉદાહરણ તરીકે કોઈ એક કણ આ કોઈ ચોક્કસ સ્થાને છે, કંઈક નામ આપી દો પી. પી સ્થાને રહેલું આ કણ આવા કોઈ પણ અનિયમિત વક્રાકાર માર્ગે ગતિ કરીને પી સ્થાને જ પાછું આવી જાય છે. તો આપણે ભણી ગયા આ વાત તો કે પી સ્થાનેથી એ નીકળ્યું હતું એટલે પ્રારંભિક સ્થાને પી હતું અને પી પર જ પાછું આવી જાય છે તો અંતિમ સ્થાને એનું પી જ છે. તો જો પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ હોય તો એનું સ્થાનાંતર શું થાય, બરાબર. સ્થાનાંતર કેવી રાશિ છે, સદીશ કે અદીશ, સદીશ. તો અહીંયા સ્થાનાંતરનો સદીશ કેવો સદીશ, શૂન્ય સદીશ. આ અર્થમાં વાત છે, બરાબર. આપણે એમ કહી શકીએ કે અહીંયા પ્રારંભિક અને અંતિમ સ્થાન કણનું એક જ હોવાથી
કણના સ્થાનાંતરનો સદિશ કેવો સદિશ છે? શૂન્ય સદિશ. એટલે અહીં ગતિ એ થઈ, બરાબર, પદાર્થે ગતિ એ કરી, પણ સ્થાનાંતર એનું શૂન્ય મળે છે, એનો અર્થ કે સ્થાનાંતરનો સદિશ શૂન્ય સદિશ. આ અર્થમાં, બરાબર, આ શબ્દ છે. કણનું પ્રારંભિક સ્થાન, અહીંથી પછી આ લખજો તમે, આકૃતિ દોરી ને એના પરથી આપણે લખશું કે કણનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ છે. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ છે, માટે કણના સ્થાનાંતરનો સદિશ, કણના સ્થાનાંતરનો સદિશ શૂન્ય સદિશ છે, બરાબર, આ ગતિ માટે. એટલે દર જગ્યાએ સ્થાનાંતરનો સદિશ શૂન્ય સદિશ એમ નહીં, કણની આ ગતિ માર્ગ માટે કે આ ગતિ માટે એનો સ્થાનાંતરનો સદિશ શું છે? શૂન્ય સદિશ. હવે એ જ કણ એ પીથી નીકળીને અહીંયા સુધી જ આવતો હોત, અહીંયા સુધી, તો એનો સ્થાનાંતરનો સદિશ શૂન્ય સદિશ ન થાય, તો આપણને આટલો મળે ને આમ, બરાબર. એટલે એક તો આ આપણે ઉદાહરણ આપી શકીએ, હજી બીજું એ આપી શકાય. જો તમે જવાબ આપજો, પહેલાં તો તમે એ વ્યાખ્યા આપણે યાદ કરીએ, જો કે વેગ કોને કહેવાય અને પ્રવેગ કોને કહેવાય. તો વેગ કોને કહેવાય એની સ્પષ્ટ વ્યાખ્યા બોલવાની છે, જેને આવડતું હોય ઊભા થઈને બોલી શકે. હા, એકમ સમયમાં કોઈ, બરાબર છે, બરાબર, કણે એકમ સમયમાં કાપેલું અંતર એને વેગ કહેવાય. અને પ્રવેગ કોને કહેવાય? હા, બરાબર, એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર. ફેરફારમાં બે વાત આવે, વધારો આવે અને ઘટાડો. વેગમાં ફેરફાર થાય, જો ધ્યાન આપો, વેગમાં ફેરફાર થાય તો ગતિ પ્રવેગી કહેવાય, અને વેગ જો અચળ હોય તો ગતિમાં પ્રવેગ છે નહીં, બરાબર. અચળ વેગી આવો શબ્દ વપરાય ને તો એનો અર્થ થાય કે ગતિ દરમિયાન પદાર્થના વેગનું મૂલ્ય કે દિશા બદલાતા નથી, અને પદાર્થ છે એનો પ્રવેગ શું છે? શૂન્ય છે. તો હવે 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 તમને એવો પ્રશ્ન કરે કે અચળ વેગી ગતિ કરતા પદાર્થના પ્રવેગનો સદિશ શું થાય? શૂન્ય સદિશ, બરાબર. સમજો છો ને વાત? આ પેન અહીંયા બેંચ ઉપર સ્થિર પડી છે અહીંયા, તો આ પેનના વેગનો સદિશ શું થાય? શૂન્ય સદિશ, કેમ કે એનો સ્થિર છે. સ્થિર છે એટલે એનો વેગ એ શું છે? શૂન્ય જ છે ને. એટલે સ્થિર રહેલા પદાર્થ માટે વેગનો સદિશ શૂન્ય, અચળ વેગી ગતિ કરતા પદાર્થ માટે એના પ્રવેગનો સદિશ શૂન્ય સદિશ, અને આવા કેસમાં એના સ્થાનાંતરનો સદિશ શૂન્ય સદિશ. એટલે શૂન્ય સદિશ આ શબ્દ જે છે ને એનો એ આ અર્થમાં છે, એમ સમજ્યા વાતને? તો લખીએ આપણે જો કે અચળ વેગી ગતિ કરતા પદાર્થ માટે તેના પ્રવેગનો સદિશ શૂન્ય સદિશ થાય. આવા એક એક માર્ગના પ્રશ્નો હોય, બરાબર, બધું ધ્યાનમાં રાખતા જજો. ઓપ્શનમાં હોય અથવા એક માર્કમાં સીધો પ્રશ્ન કરે તો આ બધા એના જવાબો મળી રહે આપણને. અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે તેના પ્રવેગનો સદિશ કેવો થાય? શૂન્ય સદિશ. અચળ વેગી ગતિ કરતા પદાર્થ માટેના વેગનો સદિશ શૂન્ય સદિશ નહીં. વેગ તો એને છે, અચળ વેગ છે, પણ પ્રવેગ નથી, માટે પ્રવેગનો સદિશ શૂન્ય સદિશ, બરાબર. તો લખી ના ઉઠ્યું, બે ઉદાહરણ આપી દેવાના.